વિદ્યાર્થી મિત્રો અને મારા સાથી શિક્ષક મિત્રો નમસ્કાર. કોન્ટ્રાક્ટાઇલ પ્રોટીન્સ અંગેના આ પ્રેઝન્ટેશન લેક્ચરમાં હું આપ સૌ લોકોનું સ્વાગત કરું છું. હવે કોન્ટ્રાક્ટાઇલ જે પ્રોટીન્સ છે એને આપણે ગુજરાતીમાં સંકોચનશીલ પ્રોટીન્સ એ રીતે, અને પ્રોટીનને આપણે ગુજરાતીમાં નત્રલ પદાર્થ કહેતા હોઈએ છીએ, પણ કોન્ટ્રાક્ટાઇલ પ્રોટીનથી આપણે અહીંયા વાત કરીશું લેક્ચરમાં. હવે અહીંયા આકૃતિમાં હું આપને લેક્ચરની શરૂઆતમાં આપણા શરીરમાં આવેલા કેટલાક જે સ્કેલેટલ મસલ છે, જે રેખી સ્નાયુ છે, એ હું આપને બતાવું છું. હવે અહીંયા જે હું આપને જે સ્નાયુ બતાવું છું એ ખાલી આપણી જાણકારી માટે છે. આપણે ખાલી જોવાના છે અને એમના જે નામ છે આ નામ આપણે યાદ રાખવાના નથી. ખાલી આપણે ખાલી જોવાના છે કે કેવી રીતે આપણે રેખી સ્નાયુ બધા સ્કેલેટલ મસલ આપણા શરીરમાં આવેલા હોય છે. દાખલા તરીકે અહીંયા જે મસલ આપણે જોયા એ આપણો હેડ અને નેક, એટલે હેડ એટલે આપણું શીર્ષ માથું હે ને, અને નેક એટલે આપણી ગરદન, તો એમાં આવેલા સ્નાયુ. અને અહીંયા આ જે છે આકૃતિ, તો મસલ ઓફ ધ ટ્રંક એ ઇન્ટિરિયર વ્યૂ, એટલે આપણો ઉદરનો જે ભાગ છે હે ને, આગળનો જે ભાગ છે શરીરનો, અથવા તો શરીરનો વક્ષ દેખાવ અથવા તો અગ્ર દેખાવમાં બધા જે સ્નાયુ છે એ આપણને બતાવેલ છે. અહીંયા પણ આપ જોઈ શકો બધા સ્કેલેટલ મસલ, એમના નામ ખાલી જાણકારી માટે આપણે જોઈ રહ્યા છીએ. અહીંયા પણ આપ જોશો તો મસલ ઓફ ધી ટ્રંક પોસ્ટિરિયર વ્યૂ, શરીરના પૃષ્ઠ દેખાવમાં જે બધા સ્નાયુ છે એ આપણને અહીંયા બતાવેલ છે. અહીંયા જે છે સુપરફિશિયલ મસલ ઓફ ધી અપર આર્મ, બરાબર, આપણું અગ્ર ઉપાંગ એટલે કે આપણે જે આપણે હાથ કહીએ છીએ, આપણા હાથના સ્નાયુઓ. એના પછી અહીંયા આપ જોશો સુપરફિશિયલ મસલ ઓફ ધ લોઅર લિમ, આપણું પશ્વ ઉપાંગ અથવા તો આપણા પગના સ્નાયુઓ. હવે આપને ખ્યાલ હોય તો લગભગ 6-1 મહિના પહેલાં મેં સ્કેલેટલ મસલ ઇન ગુજરાતી અને રેખી સ્નાયુ ગુજરાતીમાં એવો એક લેક્ચર જે છે એ મેં લીધેલ હતો, કદાચ આપે જોયો હશે. અને જો ના જોયો હોય તો પણ હવે હું થોડીક જે મૂળભૂત માહિતી છે એ હું આપને આપી દઉં છું. દાખલા તરીકે આ જે છે આપણું એક સ્નાયુ જે છે, આપણું જે થાઈ રિજન છે એમાં જે મસલ છે એ આપણને બતાવેલ છે. અને અહીંયા આપ જોશો તો એ આપણું જે સ્નાયુ જે છે, કંકાલ સ્નાયુ અથવા તો રેખી સ્નાયુ જેને કહીએ, અથવા તો આપણે ઈચ્છાવર્તી અથવા તો ઐચ્છિક સ્નાયુ પણ કહીએ છીએ આપણે સ્કેલેટલ મસલને ગુજરાતીમાં, તો એ જ મસલ અહીંયા આપણને બતાવેલ છે સ્નાયુ સ્કેલેટલ મસલ. અને આપ જોઈ શકો છો સ્કેલેટલ મસલ જે છે એ શેનું બનેલું છે, તો આપણે જોઈએ છીએ કે ઘણા બધા જે ફેસિકલ જે છે અહીંયા આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ કે આ બધા જે છે અહીંયા, તો આ બધા ફેસિકલ છે. અને ફેસિકલ જે છે ફેસિકલના બંડલથી આખો રેખી સ્નાયુ જે છે સ્કેલેટલ મસલ એ બનતો હોય છે. હવે અહીંયા આપ જોશો તો એક એક જે ફેસિકલ છે એક ફેસિકલને થોડું બહાર કાઢીને બતાવેલ છે. હવે બાજુ ફેસિકલ જે છે ફેસિકલ શેનું બનેલું છે, આ જે છે ફેસિકલ છે, ફેસિકલ છે એનું બનેલું છે, એની અંદર તમે ધ્યાનથી જોશો તો આ જે ગોળ ગોળ જે બતાવ્યા છે એ શું છે, તો એ છે મસલ, મસલ ફાઈબર. એટલે ઘણા બધા મસલ ફાઈબરથી ફેસિકલ બનેલા હોય છે. અચ્છા, અને જ્યાં સુધી જે આપણે જે ટિશ્યુની વાત કરીએ, કનેક્ટિવ ટિશ્યુ સંયોજક પેશી, તો દેખો અહીંયા બધા જે ફેસિકલ જે હતા બધા ફેસિકલની ઉપર જે સંયોજક પેશી છે એને શું કહેવાય, એને કહેવાય એપીમાયસિયમ કહેવાય છે, બરાબર. અચ્છા, હવે મૂળ મુદ્દા પર આપણે આવીએ. ફેસિકલ જે છે તો ફેસિકલ શેનું બંડલ છે, મસલ ફાઈબરનું બંડલ છે. મસલ ફાઈબર જે છે એ જ શું છે, સ્નાયુ કોષ છે. અને ગુજરાતીમાં સ્નાયુ કોષને આપણે સ્નાયુતંતુ પણ કહી શકીએ. તો અહીંયા આપણને આ જે બતાવ્યું છે એ એક સ્નાયુકોષ આપણને બતાવ્યો છે, અથવા તો જેને આપણે સ્નાયુતંતુ પણ કહી શકીએ. હવે જો આ સ્નાયુના કોષને મસલ જે સેલ છે અથવા જેને આપણે મસલ ફાઈબર કહીએ છીએ એને આપણે જો ધ્યાનથી જોઈએ તો એની અંદર શું આવેલું છે, તો આ બધા જે બતાવેલા છે બરાબર આ બધા એ શું છે, તો એ છે માયોફાઇબ્રિલ. અને માયોફાઇબ્રિલ જે છે એને આપણે ગુજરાતીમાં સ્નાયુતંતુ ક કહેતા હોઈએ, તો આ જે છે એ સ્નાયુતંતુ ક છે, બરાબર. અને સ્નાયુતંતુ શેમાં આવેલા છે, સ્નાયુતંતુમાં આવેલું છે.
હવે અહીંયા જોશો તો અહીંયા આપણને આ માયોફાઇબ્રિલ એટલે કે આ જે છે એ આપણને સ્નાયુતંતુ ક જે છે એ આપણને બતાવેલ છે, અને એને જ એની અંદર જે સ્નાયુતંતુ ક જે છે માયોફાઇબ્રિલ જે છે એની રચનામાં માયોફિલામેન્ટ્સ આવેલા હોય છે. અને આ માયોફિલામેન્ટ્સ જે છે એટલે શું છે, પ્રોટીન્સ છે. બરાબર, હવે અહીંયા આ જે છે આ જે આકૃતિ છે એમાં શું બતાવે છે કે જે સ્નાયુ જે છે એ વિશ્રામ અવસ્થામાં છે, આરામની મુદ્રામાં, અને અહીંયા ડાબી તરફ જે આકૃતિ છે એમાં જ્યારે સ્નાયુ જે છે એમનું જ્યારે સંકોચન થાય છે ત્યારની સ્થિતિ આપણને બતાવેલ છે. અને બે ક્રમિક જે ઝેડ લાઇન છે એની વચ્ચેનું જે અંતર છે એ આપણે જાણીએ છીએ સાર્કોમિયર, એટલે ગુજરાતીમાં એને આપણે સ્નાયુતંતુ ખંડ કહેતા હોઈએ છીએ. અને એ બેન્ડને એ બિંબ અને આઈ બેન્ડને આઈ બિંબ હે ને કહેતા હોઈએ છીએ આપણે. હવે અહીંયા પણ આ જે આકૃતિ છે એમાં પણ આપ જોઈ શકો છો કે રેખી સ્નાયુ છે એ બતાવેલું છે. તો ધ્યાનથી જોશો તો અહીંયા બધા ફેસિકલ છે, ફેસિકલના બંડલ છે, અને એમની ઉપર મસલની ઉપર જે સંયોજક પેશી એપી માયસિયમ. હવે એક જે ફેસિકલ જે છે, જો ફેસિકલ અહીંયા લખેલું છે, ફેસિકલ શું છે, બંડલ ઓફ મસલ ફાઈબર હે ને, તો એ ફેસિકલ જે છે એ બહાર કાઢ્યું. એમાંથી તમે જુઓ ફેસિકલ છે એનું બનેલું છે મસલ ફાઈબર, એટલે આ શું છે, મસલનો સેલ છે હે ને, સ્નાયુનો કોષ છે. અને સ્નાયુ કોષની અંદર પાછું શું આવેલું હોય તો માયો ફાઈબ્રિલ એટલે સ્નાયુતંતુ ક આવેલા હોય. બરાબર, અને એ સ્નાયુતંતુ ક જે છે એમાં આપ જોઈ શકો છો આઈ બેન્ડ તમને દેખાશે અહીંયા દાખલા તરીકે આઈ બેન્ડ છે, પછી એમ લાઇન છે, ઝેડ ડિસ્ક છે, પછી એ બિંબ છે. અચ્છા, એના પછી તમે આપણે આ જે છે આ વાત પહેલાં પણ કરી ચૂક્યા છે આગળના લેક્ચરમાં, તો આપને ખ્યાલ છે એમ લાઇન પછી ઝેડ ડિસ્ક પછી એક્ટિન પછી ટપ માયોસિન થીન ફિલામેન્ટ હે ને, માયોસિન હેડ, માયોસિનનું શીર્ષ, થીક ફિલામેન્ટ. બરાબર, ચલો હવે આખું અહીંયા જો લખેલ છે સ્કેલેટલ મસલ રેખિત સ્નાયુ. હવે અહીંયા આ જે આકૃતિ છે એમાં જે ત્રણ પ્રકારના જે સ્નાયુ હોય છે તો એ છે સરળ સ્નાયુ, બીજા છે રુદ્ર સ્નાયુ અને ત્રીજા જે છે રેખિત સ્નાયુ હે ને, સ્મૂધ મસલ, કાર્ડિયક અને સ્ટ્રીએટેડ મસલ. અને અહીંયા આ જે આકૃતિ જે હું બતાવું છું આપને, મોર્ફોલોજિકલ ફોર્મ્સ ઓફ મસલ, આ જે નામ છે એ પણ આપણા અભ્યાસક્રમમાં નથી, ખાલી આપણે જાણકારી માટે આપણે જોઈએ છીએ કેટલા પ્રકારના હોય છે, અલગ અલગ આકારમાં હોય છે સ્કેલેટલ મસલ, એટલા માટે ખાલી જાણકારી માટે છે. અને અહીંયા જો અહીંયા આપણને કંકાલ સ્નાયુ બતાવીએ, બરાબર, ફેસિકલ એપીમાયસિયમની પોઝિશન જુઓ, પેરીમાયસિયમ જુઓ. હવે ફેસિકલ જે છે પાછું ફેસિકલ એને ફેસિકલ છે એનું બનેલું કહીએ તો જુઓ મસલ ફાઇબર, સ્નાયુતંતુ, સ્નાયુકોષ હે ને. અચ્છા, સ્નાયુકોષ જે છે મસલ ફાઇબરની ઉપર જે સંયોજક પેશી, તો એને એન્ડોમાયસિયમ કહીએ છીએ આપણે, કેપિલરી એટલે રુધિરકેશિકા છે. અચ્છા, હવે મસલ ફાઇબરની અંદર શું છે, મસલ ફાઇબર સ્નાયુકોષની અંદર માયોફાઇબ્રિલ સ્નાયુતંતુ ક, અને એમાં બે ઝેડ લાઇન વચ્ચેનું જે અંતર સ્નાયુતંતુ ખંડ એ બતાવેલ છે. પછી તો સાર્કોમિયરની રચનામાં શું આવેલું છે, માયોફિલામેન્ટ આવેલા છે પ્રોટીનના, પ્રોટીન કયા છે તો અહીંયા જોઈ શકીએ છીએ આપણે માયોસિન છે, પછી એક્ટિન, ટ્રોપોનિન, ટ્રોપોમાયોસિન. અહીંયા માયોસિન જે છે માયોસિનનો અણુ આપણને બતાવેલ છે. માયોસિનના અણુની રચનામાં આપ જોઈ શકો છો એલ મેરોમાયોસિન અને એચ મેરોમાયોસિન કયા ભાગો છે એનો તમને ખ્યાલ આવે છે. તો અહીંયા આખી જ આકૃતિ જે શું છે, ટાઈપ્સ એન્ડ સ્ટ્રક્ચર ઓફ મસલ. બરાબર, તો અહીંયા આખી આકૃતિ હું આપને બતાવી દઉં છું. ચલો હવે આગળ વધીએ છીએ આપણે. હવે આ જે છે સ્કેલેટલ મસલ, આ બી આપના જાણકારી માટે છે, કઈ રીતે હાથ જે છે એનો સ્નાયુ અહીંયા આખો બતાવેલું છે, તો તમને ખ્યાલ આવશે કઈ રીતે હોય છે. અને અહીંયા આ જે ટેબલ છે રેખી સ્નાયુ, તો એની રચનામાં શું હોય છે જુઓ, કનેક્ટિવ ટીસ્યુ, સંયોજક પેશી, મસલ ફેસિકલ, બ્લડ વેસલ, રુધિરવાહિની અને ચેતાઓ. હવે મસલ ફેસિકલ જે છે એનું બનેલું છે કમ્પોઝ્ડ ઓફ ઇન્ડિવિડ્યુઅલ મસલ ફાઇબર, સ્નાયુકોષોનું બનેલું હોય છે. અને આ જે મસલ ફાઇબર છે એની અંદર શું આવેલું હોય છે તો સાર્કોલેમા, સાર્કોપ્લાઝમ અને ઘણા બધા કોષ કેન્દ્રો.
હજી સાર્કોપ્લાઝમ જે છે હે ને સ્નાયુ કોષનું કોષરસ, એની અંદર પાછું અંતકોષરસ ઝાડ છે લીસી, તો સાર્કોપ્લાઝ અહીંયા લીસી અને કણિકામાં બંને હોઈએ, જેને આપણે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમને બદલે સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ કહેતા હોઈએ છીએ. અને માયોફાઇબ્રિલ બતાવેલ છે, માઇટોકોન્ડ્રિયા જે છે એ છે ગ્લાયકોજન કણિકાઓ છે. હવે માયોફાઇબ્રિલ જે છે, હમણાં આપણે જે જોયું માયોફાઇબ્રિલ શેનું બનેલું છે, તો એની અંદર આ બધા પ્રોટીન આવેલા હોય છે માયોફાઇબ્રિલની રચનામાં, સ્નાયુતંતુકની રચનામાં, બરાબર. હવે આપણે શરૂઆત કરીએ છીએ, જો પહેલો જે મુદ્દો છે એની આપણે વાત કરીએ છીએ. તો જો અહીંયા એક તો એક તફાવત આપણે એ સમજવાનો છે, મસલ પ્રોટીન અને કોન્ટ્રાક્ટાઇલ પ્રોટીન આ બંનેમાં એક તો આપણે તફાવત સમજવાનો છે. જો આખું જે સ્નાયુ છે સ્કેલેટલ મસલ, એની રચનામાં તો ઘણા બધા પ્રોટીન આવેલા છે મસલ પ્રોટીનની જો આપણે વાત કરીએ તો. પણ આપણો જે અભ્યાસક્રમ છે, આપણા અભ્યાસક્રમ મુજબ આપણે કોન્ટ્રેક્ટાઇલ જે પ્રોટીન છે એનો જ આપણે અભ્યાસ કરવાનો છે. દાખલા તરીકે હું આપને શું કહેવા માગું છું, હું આકૃતિમાં હું આપને બતાવું એટલે આપને ખ્યાલ આવશે. દાખલા તરીકે અહીંયા તમે જોશો તો જે સાર્કોમિયર જે છે એ બતાવેલ છે, અને એની અંદર તમે જુઓ ડેઝમિન છે, પછી આલ્ફા એક્ટિનિન છે, નેબ્યુલિન છે, ટીટીન છે, ગામા એક્ટિન છે, ડિસ્ટ્રોફિન છે, બરાબર, ઇન્ટિગ્રીન છે, હે ને, કેટલા બધા આ પ્રોટીન છે. પણ આ બધાની આપણા અભ્યાસક્રમ પ્રમાણે આપણે વાત કરવાની નથી, બરાબર. આપણો જે અભ્યાસક્રમ છે એમાં આપણે જે કોન્ટ્રાક્ટાઇલ પ્રોટીન છે એનો જ આપણે અભ્યાસ કરવાનો છે. તો જુઓ હવે વાત કરીએ છીએ કે માયોફાઇબ્રિલ જે છે, માયોફાઇબ્રિલ એ ત્રણ પ્રકારના પ્રોટીનથી બનેલા હોય છે. એક છે કોન્ટ્રાક્ટાઇલ પ્રોટીન. અચ્છા, અને આ જે કોન્ટ્રાક્ટાઇલ જે પ્રોટીન છે એ શું કરે છે, જ્યારે સ્નાયુ સંકોચન થાય છે ત્યારે જનરેટ ફોર્સ, એક પ્રકારનું બળ પેદા કરતા હોય છે આ કોન્ટ્રાક્ટાઇલ પ્રોટીન. અચ્છા, બીજા હોય છે, બીજા નંબર પર આપણે વાત કરીએ, બીજા જે હોય છે રેગ્યુલેટરી પ્રોટીન, એટલે જેને આપણે નિયંત્રક પ્રોટીન કહીશું. હવે આ જે રેગ્યુલેટરી જે પ્રોટીન છે એ શું કરે છે, તો સ્નાયુ સંકોચનની જે પ્રક્રિયા છે એના માટે તેઓ એક સ્વિચ તરીકે વર્તે છે. એટલે કે સ્નાયુ સંકોચનની પ્રક્રિયા ચાલુ કરવી કે બંધ કરવી એનો આધાર આ નિયંત્રક પ્રોટીન્સ પર રહેલો હોય છે. અને ત્રીજો જે પ્રકાર છે, ત્રીજા પ્રકારમાં હોય છે સ્ટ્રક્ચરલ પ્રોટીન્સ, એટલે કે બંધારણીય પ્રોટીન. આ બંધારણીય જે પ્રોટીન છે એ શું કરે છે, તો થિક અને થિન ફિલામેન્ટ, એટલે પાતળા અને જાડા જે તંતુકો જે છે એને, એટલે કે જે એક્ટિન અને માયોસિન જે પ્રોટીન છે એમને પોતાની મૂળ જગ્યા પર ગોઠવી રાખે છે. બીજું જે માયોફાઇબ્રિલ છે એને તેઓ સ્થિતિસ્થાપકતા અને એક્સટેન્સિબિલિટી, એટલે લંબાઈ જેવું એનો ગુણ આપતા હોય છે આ સ્ટ્રક્ચરલ પ્રોટીન. અને બીજું કે લાઈક લિંક ધી માયોફાઇબ્રિલ ટુ સાર્કોલેમમાં, એટલે કે કોષરસ પટલ છે એની સાથે માયોફાઇબ્રિલને જોડવા, અને જે બાહ્ય કોષરસ આધારક છે એની સાથે માયોફાઇબ્રિલને જોડવા એ કામ આ બંધારણીય પ્રોટીન જે છે એ કરતા હોય છે. પણ આપણા જે અભ્યાસક્રમ જે છે એની મર્યાદામાં આપણે આ જે મુદ્દો છે ત્રીજું જે છે એ આપણે યાદ રાખવાની જરૂર નથી, આપણા અભ્યાસક્રમમાં આ વસ્તુ નથી. આપણે એક અને બે નંબર પર જે છે એ જ વાત કરીશું. હવે બીજા નંબર પર જે મુદ્દો છે એના પર આપણે આવીએ. એના પહેલાં આ જ આકૃતિ છે, આનાથી પણ આપણે આખું જે સાર્કોમિયર છે, જો ધ સાર્કોમિયર સ્નાયુતંતુ ખંડ, એની રચના અને આકૃતિથી આપને ખ્યાલ આવશે કે એમ લાઇન ક્યાં છે, એચ ઝોન કયો વિસ્તાર છે, એ બિંબ શું છે, આઈ બિંબ કેટલો વિસ્તાર છે, અને સ્નાયુતંતુ ખંડ સાર્કોમિયર કેટલું છે, આ બધો આપણને ખ્યાલ આવે છે, બરાબર. અને તમે જો અહીંયા જે બતાવ્યું છે એ શું છે, તમારે થ્રી ડાયમેન્શનમાં આ વસ્તુને, દાખલા તરીકે આ જે વસ્તુ છે એ જ તમને અહીંયા દેખાઈએ, હે ને, એટલે કઈ રીતે છેદ લઈને બતાવીએ, એટલે આ જે છે દેખાવ હું આપને બતાવું કઈ રીતે દેખાઈએ, આ જે તમે જુઓ છો આ, એટલે તમે એ દેખાવ ક્યારે દેખાય, તમે અહીંયાથી જુઓ ને આને, તો આ કેવું દેખાશે, અહીંયાથી જ્યારે આપણે જોતા હોઈએ તો આવો દેખાય ને, એ રીતે તમારે સમજવાનું છે. થ્રી ડીમાં તમારે આખી વસ્તુને સમજવાની છે. તો દેખો અહીંયા લખેલ છે કે આઈબેન જે છે, આઈબેનની અંદર શું આવેલું છે, એક્ટિન ઓનલી, માત્ર એક્ટિન પ્રોટીન આવેલા છે. જે એચ ઝોન જે છે, એચ ઝોનમાં ખાલી માયોસિન આવેલા છે, એમ લાઇન
એમ લાઇનમાં શું આવેલું છે, તો એમ લાઇનમાં આવીને માયોસિન જે છે એ સહાયક જે પ્રોટીન છે, એમ લાઇનમાં શું છે સહાયક પ્રોટીન, એની સાથે માયોસિન આવીને જોડાય છે. આપ આકૃતિ જોશો તો આપને ખ્યાલ આવશે. દાખલા તરીકે અહીંયા એમ લાઇન આપણને બતાવીએ અને એમાં આ બધા જે છે પર્પલ કલરમાં, તો આ બધા માયોસિન આવીને જોડાય છે એમ. અચ્છા, હવે એ બેન જે છે એ બિંબ, તો એ બિંબમાં શું આવેલું છે, એક્ટિન અને માયોસિન ઓવરલેપ. એટલે તમે જુઓ એ બિંબ જે છે એ બિંબની અંદર શું થાય, બરાબર, વાદળી કલરમાં શું છે માયોસિન, લાલ કલરમાં શું છે એક્ટિન. એક્ટિન માયોસિન બંને એકબીજા પર આચ્છાદન કરે છે, ઓવરલેપ થાય છે એમ કહે છે. એ રીતે તમારે આખી જ આકૃતિ છે એ તમારે સમજવાની છે. તો સાર્કોમિયા, અને આ જે આકૃતિ છે તો ઉપરની જે આકૃતિ છે એમાં તમે જો મસલ રિલેક્સ એટલે સ્નાયુ જે છે એ વિશ્રામ અવસ્થામાં છે, અને નીચે જે છે મસલ કન્ટ્રાક્ટેડ એટલે નીચે શું લખેલ છે, સ્નાયુનું સંકોચન થયેલ છે, હે ને, એ પ્રમાણે બતાવેલ છે. હવે આગળ વધીએ છીએ, બીજો જે મુદ્દો છે એના પર આપણે આવીએ છીએ. બીજા મુદ્દામાં વાત કરી રહ્યા છીએ આપણે કે જુઓ, ધ ટુ કોન્ટ્રાક્ટાઇલ પ્રોટીન ઇન મસલ આર મિયોસિન એન્ડ એક્ટિન. બરાબર, સ્નાયુની અંદર આવેલા બે જે સંકોચનશીલ પ્રોટીન છે એ કયા છે, એક તો માયોસિન છે જેને આપણે મિયોસિન કહીશું, અહીંયા મિયોસિન એ રીતે કહીએ, આપણાથી માયોસિન બોલાઈ જતું હોય છે પણ આપણે પ્રયત્ન કરીને મિયોસિન એવું બોલવાનું છે. તો મિયોસિન પ્રોટીન અને એક્ટિન પ્રોટીન આવેલા હોય છે. બીજું, અને આ જે છે મિયોસિન અને એક્ટિન એક કોના ઘટકો છે, તો થિક એન્ડ થિન ફિલામેન. તો માયોસિન શેની રચનામાં આવેલા, જાડા તંતુકોની રચનામાં, અને એક્ટિન જે છે એ શેની રચનામાં આવેલા છે, પાતળા તંતુકોની રચનામાં આવેલા હોય છે. અચ્છા, હવે મિયોસિન જે છે એ જે જાડા તંતુ જે છે એનો મુખ્ય ઘટક છે, અને તે મોટર પ્રોટીન એટલે કે પ્રેરક પ્રોટીન અથવા તો ચાલક પ્રોટીન તરીકે કામ કરતા હોય છે મિયોસિન પ્રોટીન. અને ત્રણેય પ્રકારની જે સ્નાયુ પેશી છે એમાં આ મિયોસિન જે છે એ પ્રેરક પ્રોટીન તરીકે જ વર્તતા હોય છે. ત્રણેય પ્રકારની સ્નાયુ પેશી એટલે રુદ્ર સ્નાયુની વાત કરીએ આપણે, સરળ સ્નાયુની વાત કરીએ અને રેખી સ્નાયુ, આ બધામાં જે મિયોસિન પ્રોટીન છે એ મોટર પ્રોટીન તરીકે જ એટલે કે ચાલક પ્રોટીન પ્રેરક પ્રોટીન તરીકે કામ કરતા હોય છે. હવે મોટર પ્રોટીન જે છે એમનું કામ શું છે, તો તેઓ કોષની અંદર આવેલી જે અલગ અલગ જે રચનાઓ છે બરાબર એમાં એમનું હલનચલન પ્રેરે છે. કઈ રીતે, તો કોષનું હલનચલન, કોષીય ઘટકોનું હલનચલન. કઈ રીતે, તો એટીપી જે છે એટીપીમાં જે શક્તિ રહેલી છે જે રાસાયણિક ઉર્જા સ્વરૂપે હોય છે એનું રૂપાંતર મિકેનિકલ એનર્જી એટલે કે યાંત્રિક ઉર્જામાં થાય છે, અને એને કારણે શું થાય છે, એક પ્રકારનું બળ ઉદ્ભવે છે. અને આ બળને કારણે આ જે મોટર પ્રોટીન છે મિયોસિન જે પ્રોટીન છે એ શું કરી શકે, આપણા કોષોના ઘટકો, કોષો પછી પેશીઓ એ બધાનું અને એક સાથે હલનચલન થઈ શકતું હોય છે. એટલે આપણું જે અંગ જે છે દાખલા તરીકે હાથ પગ છે એનું આપણે હલનચલન કરી શકીએ છીએ, જેને કારણે આપણે ચાલી શકીએ, દોડી શકીએ, અને આપણે પાણીમાં જે સ્વિમિંગ છે તરી શકીએ છીએ, બરાબર, પર્વતારોહણ જે છે એ કરી શકીએ છીએ, બરાબર, સાયકલિંગ કરી શકીએ. આ બધું જે છે એ સ્નાયુ સંકોચનને કારણે, મસલ કન્ટ્રેક્શનને કારણે શક્ય બનતું હોય છે. હવે ત્રીજો જે મુદ્દો છે એના પર આપણે આવીએ છીએ. ત્રીજા મુદ્દામાં હવે જુઓ, જે સ્કેલેટલ મસલ જે છે રેખી સ્નાયુ એની રચનાની આપણે વાત કરીએ તો અબાઉટ 300 મોલિક્યુલ ઓફ મિયોસિન ફોર્મ અ સિંગલ થિક ફિલામેન્ટ. એટલે એક જ જે જાડો તંતુ છે એની રચનામાં લગભગ 300 જેટલા મિયોસિન અણુઓ આવેલા હોય છે. દાખલા તરીકે અહીંયા તમે જોશો તો આપ વાંચી શકો થિક ફિલામેન્ટ બિલો. એટલે આ જે છે આ આકૃતિ જે છે આ આકૃતિ કોની છે, આ જે આકૃતિ છે એ જાડા તંતુની છે, બરાબર. અને એ જે જાડાતંતુ છે એની રચનામાં શું આવેલું છે, આ જે બતાવેલ છે આપણને એ છે માયોસિનનો અણુ બતાવેલ છે. તો અહીંયા આ માયોસિન અણુ આ એક જ છે, બરાબર. આવા કેટલા, આવા 300 જેટલા ભેગા થઈને શું બનાવે, આ બનાવે,
એટલે શું થીક ફિલામેન્ટ બનાવે છે એમ કહેવા માગે છે. બરાબર. હવે દરેક જે માયોસિન અણુ છે એનો આકાર કોના જેવો છે? ટુ ગોલ્ફ ક્લબ્સ ટ્વિસ્ટેડ ટુગેધર. ગોલ્ફ ક્લબ એટલે શું? તમને ગોલ્ફની જે રમત છે એ તો ખ્યાલ હશે. બરાબર. મોટું લીલું જે ગ્રાઉન્ડ હોય ને એમાં રમાતું હોય છે. બરાબર. અને ગોલ્ફ રમવા માટે જે વપરાય છે અને જે સાધન જેનાથી બોલને ફટકારવામાં આવે, તમને ખબર છે સફેદ રંગનો બોલ હોય છે અને ગ્રાઉન્ડ જે છે લીલા કલરનું હોય છે, અને તમને ખબર ગ્રાઉન્ડમાં શું દૂર એક ધજા મૂકેલી હોય છે હે ને, અને ધજા જે છે ત્યાં એક નાનું છિદ્ર હોય છે, કાણું હોલ હોય છે હે ને જમીનમાં, અને પછી જે પ્લેયર છે એ પ્લેયર જે છે દડાને બોલથી બોલને ફટકારે છે એટલે દડો દૂર જાય છે. બરાબર. અચ્છા, અને બીજું શું છે ત્યાં ગોલ્ફ રમવા માટે તમને ખ્યાલ છે નાની કાર હોય એવી પણ વ્યવસ્થા હોય છે, અને જે માણસો જે છે એ પણ રોકેલા હોય છે, એટલે એક આનંદદાયી રમત છે, મોટા ગ્રાઉન્ડમાં રમાઈ શકાય છે, અને જે એના માટે જે કેપ છે અને જે સનસ્ક્રીન છે એ પણ લગાવીને રમતા હોઈએ છીએ. તો અહીંયા આપણે વાત કરીએ છીએ, મૂળ મુદ્દા પર પાછા આવીએ છીએ. તો જે ગોલ્ફની જે રમત છે, તો આપણે વાત કરી હતી જે ગોલ્ફ રમવાની જે સ્ટિક છે એના જો આ માલસીનો જે આકાર છે, અને તમે જુઓ કે અહીંયા બે જેના ગોલ્ફ ક્લબ એટલે જેનાથી આપણે ગોલ્ફનો જે દડો છે જેને ફટકારીએ છીએ એ, તો ગોલ્ફ ક્લબ જે છે એની જે દંડી છે ને હાથો એ કેવા છે, એકબીજા સાથે આમ આમ ટ્વિસ્ટેડ છે ને હાથા, એના હેન્ડલ જે છે વળેલા હોય એ રીતનું લાગતું હોય આપણને, એમ કહેવા માંગે છે. એના જેવો માયોસિન અણુનો આકાર છે. બરાબર. તો હવે પાછા આવીએ આપણે અહીંયા. હવે પાંચમા નંબરનો જે મુદ્દો છે એના પર આપણે આવીએ છીએ. હવે જુઓ, માયોસિનની જે ટેલ છે, ટેલ એટલે પૂંછડી, પણ અહીંયા આપણે ટેલ જ કહીશું. તો માયોસિનની જે ટેલ છે, તો એ ટેલ જે છે એ એકબીજા સાથે ભળેલી છે અને ટ્વિસ્ટેડ છે, એટલે વાંકી ચૂકી થઈને અમળાયેલી છે. ટ્વિસ્ટેડ એટલે બરાબર, એના જે હેન્ડલ છે ગોલ્ફ ક્લબના એ એકબીજા સાથે જે રીતે અમળાયેલા હોય છે એ જ રીતે માયોસિનની જે ટેલ છે જે આકૃતિમાં જોયું આપણે, એ પણ આપણે એ ભેગી થયેલી હોય છે ટ્વિસ્ટેડ વળીને. અને આ જે ટેલ છે એ ક્યાં આવેલી હોય છે? તો એમ લાઇન સાથે જોડાય છે. અને એમ લાઇન જે છે એ ક્યાં આવેલી છે? સાર્કોમિયરના સેન્ટરમાં. તો અહીંયા આપણે આકૃતિને થોડી વિસ્તૃત કરીને જોઈએ. દાખલા તરીકે આ જે છે આ માયોસિનનો અણુ છે, અને આ જે છે એની ટેલ છે. આ માયોસિનનો અણુ એની ટેલ, માયોસિન અણુ એની ટેલ. એ જ રીતે આ જે આકૃતિ છે એમાં પણ આપણે જોઈ શકીએ. તો અહીંયા આ માયોસિન અણુ અને એની આ ટેલ, માયોસિન અણુ એની ટેલ, માયોસિન અણુ ટેલ, અહીંયા બી માયોસિન અણુ ટેલ, આ રીતે અહીંયા પણ ટેલ. તો અહીંયા તમે જોશો તો આ જે ટેલ જે છે બધી કોની સાથે જોડાઈ છે? જે એમ લાઇન છે એની સાથે જોડાય છે. બરાબર, માયોસિનની ટેલ. તો આ જે છે પાંચ નંબરનો મુદ્દો, સમગ્ર જે આકૃતિ છે એ હું આપને બતાવી દઉં છું. આ રીતની છે. હવે આગળ વધીએ છીએ. છઠ્ઠા નંબરનો જે મુદ્દો છે એના પર આપણે આવીએ છીએ. હવે જુઓ, ટેલ્સ ઓફ નેબરિંગ માયોસિન મોલિક્યુલ લાઈ પેરેલલ ટુ વન અનધર ફોર્મિંગ ધી શાફ્ટ ઓફ ધ થિક ફિલામેન્ટ. હવે અહીંયા તમે જોશો ધ્યાનથી, તો આ માયોસિન મોલિક્યુલ, આ માયોસિન મોલિક્યુલ અને એની ટેલ, માયોસિન મોલિક્યુલ એની ટેલ, માયોસિન મોલિક્યુલ એની ટેલ, માયોસિન મોલિક્યુલ એની ટેલ, માયોસિન મોલિક્યુલ ટેલ. આ બધી જે ટેલ છે આ બધાની ટેલ ભેગી થાય અને એકબીજાને સમાંતર હોય તો જે રચના બની, આ જ આખી જે રચના બની, ખ્યાલ છે, આને શું કહેવાય? માયોસિનની શાફ્ટ કહેવાય છે. આ શું છે? માયોસિનની શાફ્ટ છે. હવે સાત નંબરનો જે મુદ્દો છે એના પર આપણે આવીએ. હવે જો જે માયોસિનનું જે અણુ છે એના પર બે પ્રોજેક્શન આવેલા હોય છે. પ્રોજેક્શન એટલે અહીંયા આપણે ઉપસેલા વિસ્તારો કહીશું. તો માયોસિન અણુમાં આગળના ભાગે બે ઉપસેલા વિસ્તારો છે,
જે રીતે ગોલ્ફ ક્લબનું હેડ જે હોય છે ને, જેનાથી જે ભાગથી આપણે જે ગોલ્ફ સ્ટિક જે છે જે ભાગથી તમે દડાને ફટકારો છે એ ભાગ હે ને, એ શું કહેવાય, એવો ભાગ હે ને, એટલે આ રીતનો આ ભાગ આવો કેવો હોય ગોલ્ફ સ્ટિકમાં, આવો હોય ને આગળનો ભાગ આવું હોય ગોલ્ફ સ્ટિક, એટલે આના જેવો આકાર કહે છે. બરાબર, તો માયોસિન અણુમાં જે આગળનો જે ભાગ છે એને શું કહેવાય, માયોસિન હેડ, માયોસિનનું શીર્ષ કહેવાય છે. અને દરેક જે માયોસિન હેડ જે છે, માયોસિન હેડમાં શું હોય છે, બે જોડાણ સ્થાન હોય છે જેને આપણે બાઇન્ડિંગ સાઇટ કહીશું. આકૃતિમાં હું આપને બતાવું છું એટલે આપને ખ્યાલ આવશે. આ દાખલા તરીકે માયોસિનનો અણુ છે અને એમાં બે બાઇન્ડિંગ સાઇટ છે, એક આ જોડાણ સ્થાન છે અને આ જોડાણ સ્થાન છે. અહીંયા આ જે છે આ જોડાણ સ્થાન છે અને આ જોડાણ સ્થાન છે. તો આ શું લખેલું છે, આ એક્ટિન બાઇન્ડિંગ સાઇટ છે. માયોસિનનો જે અણુ છે એ કોની સાથે જોડાશે, એક્ટિન સાથે જોડાશે. અને બીજું જે જોડાણ સ્થાન છે એ શું છે, એટીપી બાઇન્ડિંગ સાઇટ છે. એટલે અહીંયા કોણ જોડાશે, એટીપી જોડાશે. એટલે આપણે જે વાત કરી કે જે માયોસિનનું જે હેડ છે એના પર બે બાઇન્ડિંગ સાઇટ છે, એક એક સ્થાને એટીપી જોડાતા હોય છે અને એક જે સ્થાન છે એ એક્ટિન સાથે જોડાવા માટેનું સ્થાન હોય છે. હવે જે એટીપી જે છે, એટીપી જે જગ્યાએ જોડાય છે માયોસિન હેડમાં, તો આને આપણે આ સ્થાન જે છે આને આપણે એટીપીઝ એન્ઝાઇમ તરીકે પણ આને ઓળખી શકીએ. અને આ જે એટીપીઝ એન્ઝાઇમ જે છે એ શું કરે છે, જે એટીપી જે છે એનું હાઇડ્રોલાઇઝ એટલે એનું જળ વિભાજન કરે છે અને એને કારણે જે શક્તિ ઉત્પન્ન થાય છે એ શક્તિનો ઉપયોગ સ્નાયુ સંકુચનની ક્રિયામાં કરવામાં આવે છે. અને એ કઈ રીતે થાય છે, તો આપણે જ્યારે મસલ કન્ટ્રેક્શનનો જે લેક્ચર લઈશું એમાં આપણે એના વિશે વાત કરીશું. હવે 8 નંબરનો જે મુદ્દો છે એના પર આપણે આવીએ છીએ. હવે જુઓ 8 નંબરનો જે મુદ્દો છે એમાં આપણે વાત કરીએ છીએ કે જે માયોસિનનું જે હેડ છે એ જે તમે જુઓ આ જે હેડ જે છે એ બરાબર અહીંયા, તો એની જે શાફ્ટ છે આ જે છે આ ભાગ શું છે, શાફ્ટ છે. અને શાફ્ટને જો આપણે ધ્યાનથી જોવામાં આવે તો આ જે છે આ ભાગ શાફ્ટ, બધી જે ટેલ છે બધી ભેગી થાય એટલે શાફ્ટ બનાવે અને આ જે છે હેડ. તો હેડ જે છે એ કેવું છે, થોડું બહારની તરફ હે ને, બહારની તરફ ઉપસેલું હોય છે એમ કહેવા માંગે છે. અને થોડું સ્પાઇરલિંગ એટલે થોડું કુંતલાકાર રીતે હોય છે. અને બીજું શું કીધું છે કે ઈચ એક્સટેન્ડેડ ટુવર્ડ વન ઓફ ધ 6 થિન ફિલામેન્ટ સરાઉન્ડ ઈચ થિક ફિલામેન્ટ, જે જાડો જે તંતુ છે જાડા તંતુની આસપાસ કેટલા 6 પાતળા તંતુ હોય છે. એટલે અહીંયા જે છે દાખલા તરીકે અહીંયા જે માયોસિન જે છે એની વાત કરીએ આપણે, માયોસિન આ જે છે આ જ હે ને, આ છે થિક ફિલામેન્ટ અને આ જે છે એ થિન ફિલામેન્ટ. તો ભલે અહીંયા તમને બે દેખાતા હોય પણ હકીકતમાં જ્યારે એનો આને આપણે ક્રોસ સેક્શન લઈએ તો એક જે થિક ફિલામેન્ટ છે એની આજુબાજુ એને ઘેરીને 6 થિન ફિલામેન્ટ પાતળ તંતુકો આવેલા હોય છે. હવે આગળ વધીએ છીએ આપણે. તો જે માયોસિન અંગેની જે વાત છે એ ચર્ચા અત્યારે તો આપણે અત્યાર પૂરતી કરી, હવે આપણે જે એક્ટિન છે એની આપણે વાત કરીએ છીએ. અને એક્ટિનમાં આપ જોશો તો દેખો અહીંયા જ્યારે એક્ટિન જે છે એક્ટિનની રચનામાં એક્ટિનના મોનોમર એટલે એક એક અણુ આ જે છે સિંગલ સિંગલ છે અને આપણે મોનોમર કહીએ અને આ ગ્લોબ્યુલર પ્રોટીન ગુજરાતીમાં ગોલીય પ્રોટીન કહીએ આપણે, તો એમનો આકાર જે છે આપ જોઈ શકો છો ગોળ છે. હવે આ બધા જે જી એક્ટિનના જે મોનોમર છે એ એકબીજા સાથે જોડાય છે, એટલે ઘણા બધા જી એક્ટિન એકબીજા સાથે જોડાય એટલે શું કહેવાય, પોલિમરાઇઝેશનની ક્રિયા કહેવાય. તો જી એક્ટિન જે છે એમનું પોલિમરાઇઝેશન થાય એટલે શું બને છે, એપ એક્ટિન બને છે. અને એપ એક્ટિન જે છે બરાબર એની એની તમે જે રચના જોઈ એ કેવી છે, તો એક્ટિન ફિલામેન્ટ ઇઝ ટ્વિસ્ટેડ ઇન્ટુ હેલિક્સ. એટલે તમે જુઓ કે એની અંદર આ બે જે શૃંખલાઓ છે, એક આ શૃંખલા અને આ બીજી શૃંખલા, બંને શૃંખલાઓ જે છે એ કુંતલાકાર હોય છે એટલે એને હેલિકલ ફોર્મ કહેવાય છે. બરાબર, બે જે શૃંખલાઓ છે એફેક્ટિનમાં એ એકબીજા સાથે ટ્વિસ્ટેડ હોય છે અને એને કારણે એફેક્ટિન જે છે એનો આકાર હેલિકલ કુંતલાકાર બનતો હોય છે એમ કહેવા માંગે છે. અચ્છા બીજું
કે દરેક દરેકે દરેક જે એક્ટિન અણુ છે એ એક્ટિન અણુ પર શું આવેલું હોય, એ માયોસિન સાથે જોડાવા માટેનું સ્થાન હોય છે. એટલે માયોસિન, એ માયોસિનનું જે હેડ છે એ એક્ટિનના એ સ્થાને જોડાઈ શકતું હોય છે, જેને માયોસિન બાઇન્ડિંગ સાઇડ કહે છે, જ્યાં માયોસિનનું હેડ જોડાઈ શકે. આકૃતિમાં હું આપણે એ વસ્તુ બતાવીશ, એટલે આપણે ખ્યાલ આવશે શું કહેવા માગે છે. દાખલા તરીકે અહીંયા તમે જોશો તો અહીંયા તમે જે આપણે જે બતાવેલ છે પીળા રંગમાં, આ જે છે એ આપણને આ એફ એક્ટિન આપણે કહી શકીએ, એફ એક્ટિન આપણને બતાવેલ છે. અને આ જે એફ એક્ટિન છે એમાં આપણે જો ધ્યાનથી જોઈએ તો જો અહીંયા આ જે ભાગ છે, આ ભાગ, આ ભાગ, આ જે ભાગ છે, આ ભાગોમાં શું આવેલું છે, આ ભાગને શું કહીશું આપણે, માયોસિન બાઇન્ડિંગ સાઇટ. એટલે માયોસિનનું જે હેડ જે છે એ અહીંયા આવીને જોડાવાનું છે એમ કહે છે, બરાબર કે નહીં? આ માયોસિન બાઇન્ડિંગ સાઇડ છે. પણ એમ આ જે માયોસિન બાઇન્ડિંગ સાઇડ જે છે એ આપણને સ્પષ્ટપણે દેખાતું નથી. એનું કારણ શું છે કે એ બાઇન્ડિંગ સાઇડ જે છે એને આ ટ્રોપોમિયોસિન નામના જે પ્રોટીન છે એણે એને કવર કરેલું છે, એટલા માટે. ખ્યાલ આવે? હવે જુઓ, હવે બે નાના નિયંત્રક પ્રોટીન, રેગ્યુલેટરી પ્રોટીન કયા? ટ્રોપોમિયોસિન અને ટ્રોપોનિન. તો આ ટ્રોપોમિયોસિન અને ટ્રોપોનિન જે છે આકૃતિમાં પણ આપ જોઈ શકો, ટ્રોપોમિયોસિન અને ટ્રોપોનિન. તો ટ્રોપોમિયોસિન અને ટ્રોપોનિન જે છે આર ઓલ્સો પાર્ટ ઓફ ધ થિન ફિલામેન્ટ. એટલે ટ્રોપોમિયોસિન અને ટ્રોપોનિન એ શું છે, જે પાતળા તંતુ છે, થિન ફિલામેન્ટ, એના ઘટકો છે, એના ભાગો તરીકે એને આપણે ગણીશું, બરાબર? એટલે તમે જુઓ અહીંયા તો થિન ફિલામેન્ટ છે શું, જો પોર્શનો પર થિન ફિલામેન્ટ, પાતળા તંતુની રચનામાં શું લેવાનું, આ પીળા રંગના એફેક્ટિન લેવાનું, પછી ટ્રોપોમિયોસિનને ગણવાનું, બરાબર, અને ટ્રોપોનિનને ગણવાનું. તો આ રીતે શું બનતું હોય એ, આ રીતે થિન ફિલામેન્ટ બનતો હોય. થિક ફિલામેન્ટ કઈ રીતે બનતો હોય એ, તો આ રહ્યો, આ છે થિક ફિલામેન્ટ, 300 જેટલા મિયોસિન જે છે એના અણુઓ ભેગા થઈને થિક ફિલામેન્ટ બને છે એમ કહેવા માંગે છે. આગળ વધીએ છે. હવે 11 નંબરનો જે મુદ્દો છે એની વાત કરીએ. હવે જુઓ, ઇન રિલેક્સ મસલ, એટલે સ્નાયુ જ્યારે વિશ્રામ અવસ્થા હોય, આરામની મુદ્રામાં હોય ત્યારે શું થાય. દાખલા તરીકે અત્યારે તમે અને હું બંને બેઠા છીએ, એટલે આપણું જે શરીર છે વિશ્રામની મુદ્રામાં છે, રિલેક્સ સ્ટેટમાં છે. તો અત્યારે શું છે કે અત્યારે શું થાય કે આપણા જે સ્નાયુ જે છે એની અંદર જે એક્ટિન જે છે, બરાબર, એ માયોસિન સાથે જોડાતું નથી. એનું કારણ શું છે તો જુઓ, આ દાખલા તરીકે શું બતાવ્યું છે, આ જે બતાવ્યું છે એ આપણને શું બતાવ્યું છે, એક્ટિન સબ યુનિટ, બરાબર, એક્ટિનનો અણુ બતાવેલ છે, અથવા તો એક્ટિન ઉપેકમ કહીએ આપણે. અને એના પર શું છે, વચ્ચે તમે જોશો ખાડા જેવી રચના છે, એને શું કહેવાય, એક્ટિન એક્ટિવ સાઇટ, એક્ટિનનું સક્રિય સ્થાન, અથવા તો આનું બીજું નામ શું છે, આને આપણે માયોસિન બાઇન્ડિંગ સાઇટ તરીકે પણ ઓળખી શકીએ. એટલે માયોસિનનું જે હેડ જે છે અહીંયા આવીને જોડાય આ ભાગે. અચ્છા, હવે શું લખ્યું છે કે ભાઈ જ્યારે આપણે વિશ્રામ અવસ્થામાં છીએ ત્યારે આ જે એક્ટિન એક્ટિવ સાઇડ છે એ તમને અહીંયા દેખાતું કેમ નથી? તો ધ્યાનથી તમે જોશો તો આ જે એક્ટિન એક્ટિવ સાઇડ છે અહીંયા એની ઉપર શું આવેલું છે, આ દેખાય, આ જે છે એ શું છે, ટ્રોપોમિયોસિન. ટ્રોપોમિયોસિન જે છે કોને ઘેરે, આ જે એક્ટિન એક્ટિવ સાઇડ છે એને ઘેરીને આવેલું છે, એટલે એને ઢાંકી દીધું છે. એટલે ટ્રોપોમિયોસિન જે પ્રોટીન છે જે ઢાંકી દે છે એક્ટિન એક્ટિવ સાઇડને, એને કારણે મિયોસિન જે છે એ વિશ્રામ અવસ્થામાં એક્ટિન સાથે જોડાઈ શકતું નથી. ખ્યાલ આવે? અચ્છા, અને જે ટ્રોપોમાયોસિન જે છે એને એ પોતાની મૂળ જગ્યાએ કેમ રહી શકે છે? તો જે ટ્રોપોનિન જે પ્રોટીનના જે અણુઓ છે એ શું, ટ્રોપોમિયોસિનને પોતાની મૂળ જગ્યાએ રાખે છે, હે ને, વિશ્રામ અવસ્થામાં. હવે 12 નંબરનો જે મુદ્દો છે એને, અને હવે થોડી વારમાં જ તમે એ જાણશો કે જ્યારે ટ્રોપોનિન સાથે જ્યારે કેલ્શિયમના આયનો સીએ ટ્વાઇસ પ્લસ કોની સાથે જોડાય છે, સીએ ટ્વાઇસ પ્લસ જે છે એ જ્યારે ટ્રોપોનિન સાથે જોડાય છે
ત્યારે શું છે, ટ્રોપોનિન અન્ડરગોઝ કન્ફર્મેશનલ ચેન્જીસ. એટલે ટ્રોપોનિન જે પ્રોટીન છે એની સાથે જ્યારે કેલ્શિયમના આયનો જોડાય Ca2+, એટલે એના બંધારણમાં ફેરફાર આવે છે. અને આ બંધારણમાં ફેરફાર આવે એને કારણે જે ટ્રોપોમિયોસિન જે છે, જે મિયોસિન બાઇન્ડિંગ સાઇટ સાથે જોડાયેલું છે એક્ટિન ઉપર, હે ને, એક્ટિનની એક્ટિનમાં જે ખાડાવાળા જે ભાગ છે જ્યાં મિયોસિન, આ જે ટ્રોપોમિયોસિન આવેલું છે, એ પોતાની જગ્યાએથી હટે છે. બરાબર. તો અહીંયા કહેવાનો મતલબ, જો અહીંયા હું આપને Ca2+ અને આ Ca2+ જે છે એ જ્યારે અહીંયા જોડાય ટ્રોપોનિન સાથે, એટલે આ જે છે આ ટ્રોપોમિયોસિન જે છે એ દૂર થઈ જશે. એ દૂર થાય અહીંયાથી, એટલે શું છે, પેલા જે ભાગ છે આ આ એક્ટિન એક્ટિવ સાઇડ જે છે એ ખુલ્લા થઈ જાય. અને પછી એની સાથે શું છે, આપણે જ્યારે સ્નાયુ સંકોચન કરીએ, એટલે કે આપણે જ્યારે ચાલીએ, દોડીએ, સ્વિમિંગ કરીએ, સાયકલિંગ કરીએ, કસરત કરીએ, તો એ વખતે શું થાય કે માયોસિનનું જે હેડ છે એ અહીંયા જોડાઈ શકે, એમ કહેવાનો અર્થ છે 12 નંબરના મુદ્દાનો. હવે આ જે સમગ્ર જે આકૃતિ છે એ આપના માટે અગત્યની છે, હું આપને બતાવું છું. આ રીતે હવે અહીંયા આ જે આકૃતિ છે એમાં પણ આપ જોઈ શકો, અને જો થીક ફિલામેન્ટ અને થીન ફિલામેન્ટ, બરાબર, અને જો બધા નામ જે છે, હે ને, એક્ટિન બાઇન્ડિંગ સાઇડ, એટીપી બાઇન્ડિંગ સાઇડ, હેડ, ટેલ, અચ્છા, પછી જો ટ્રોપોમાયોસિન બતાવ્યું તમને, ટ્રોપોનિન બતાવ્યું, એક્ટિન બતાવ્યું, બરાબર. તો આ બરાબર તમારે યાદ કરી લેવાનું છે. કન્ટ્રેક્ટાઇલ પ્રોટીનમાં આ આટલી માહિતી તો તમને યાદ હોવી જ જોઈએ, થીક ફિલામેન્ટ, થીન ફિલામેન્ટ, બરાબર. પછી જો અહીંયા એક્ટિવ સાઇટ ફોર માયોસિન એટેચમેન્ટ, માયોસિનના જોડાણ માટેનું સ્થાન, હે ને, માયોસિન બાઇન્ડિંગ સાઇટ છે, અને એક્ટિન ઉપએકમો. હવે આપણે જે થીક ફિલામેન્ટ છે, માયોસિન જે છે એના વિશે હજુ વિગતે થોડી વાત કરીએ. થીક ફિલામેન્ટ શું હોય છે, તો જો થીક ફિલામેન્ટ જે છે, થીક ફિલામેન્ટ શેનું બનેલું હોય છે, થીક ફિલામેન્ટ કમ્પ્રાઇઝ અ લાર્જ મોલેક્યુલર વેઇટ પ્રોટીન કોલ્ડ મિયોસિન. થીક ફિલામેન્ટ જે છે એ બહુ ઊંચો અણુભાર ધરાવતા પ્રોટીન જેને મિયોસિન કહે છે એનાથી બનેલું હોય છે. અને આ જે મિયોસિન જે છે, મિયોસિનની રચનામાં 6 પોલીપેપ્ટાઇડ શૃંખલા આવેલી હોય છે, જેમાં એક જે જોડ છે એ ભારે શૃંખલા કહેવાય છે, હેવી ચેઇન કહેવાય છે, અને બે જે જોડ છે એ લાઇટ ચેઇન હોય છે. આકૃતિમાં હું આપને બતાવું એટલે આપને ખ્યાલ આવશે. દાખલા તરીકે અહીંયા આપ જોશો તો તમને આકૃતિમાં આ જે છે માયોસિનનો અણુ બતાવેલ છે, થીક ફિલામેન્ટ. અને થીક ફિલામેન્ટ જે છે એની રચનામાં જે માયોસિન અણુ છે એમાં જુઓ હેવી ચેઇન, હેવી ચેઇન જે છે એમાં કેટલી શૃંખલા છે, આ એક અને આ બાજુ બીજી, આ બે શૃંખલાઓ છે અને એકબીજાને તે અમળાયેલી છે. તો આખી આ દાખલા તરીકે ચાલો આ એક છે સમજી લઈએ, અને આ જે છે આ રીતને આ બીજી જે એકબીજા સાથે ટ્વિસ્ટ થયેલી છે. તો બે હેવી ચેઇન એટલે એક જોડ હેવી ચેઇન અને બે જોડ, અને ટુ પેર લાઇટ ચેઇન. ટુ પેર એટલે કેટલી થાય, ચાર થાય. આ એક, આ બે, આ ત્રણ અને આ ચાર, ચાર થઈ. તો ચાર લાઇટ ચેઇન આવેલી હોય છે, બરાબર કે નહીં? અચ્છા, હવે મોટાભાગની જે હેવી ચેઇન છે જે હમણાં આપણે જોઈ, હેઝ એન આલ્ફા હેલિકલ સ્ટ્રક્ચર, એટલે બે જે શૃંખલા છે એકબીજા સાથે કેવી રીતે વળેલી છે એ હેલિકલ સ્ટ્રક્ચર છે, કુંતલાકાર એની રચના છે. અને એમાં આપણે જોયું કે જેમાં બે જે શૃંખલા છે, બે જે ચેઇન છે એકબીજા સાથે અમળાય છે, એકબીજા સાથે વળીને અમળાય છે, ભેગી થાય છે સાંકળની જેમ, બરાબર. અને એને એનાથી શું બનતું હોય એ, તો એનાથી તમે જોયું જે હેવી જે ચેઇન છે એ શું બનાવે છે, માયોસિન અણુમાં ટેલ બનાવે છે. તો આકૃતિ જે છે એમાં તમે જોઈ લો હેવી ચેઇન જે છે એ શું બનાવે છે, ટેલ જે છે એ બનાવતી હોય છે, એમ કહે છે. અચ્છા, અને જે ચાર ચાર શું છે, ચાર લાઇટ ચેઇન છે, અને એન ટર્મિનસ ઓફ ઈચ હેવી ચેઇન ફોર્મ ટુ ગ્લોબ્યુલર હેડ. તો જો
આ શું છે? આ હેવી ચેઇન, અને એનો આ હેવી ચેઇન જે છે એનો આ શું છે? આ એન ટર્મિનસ અને અહીંયા એન ટર્મિનસ. હવે એન એન ટર્મિનસ એટલે એન છેડો કોને કહેવાય? પ્રોટીનની રચના જે છે બાયોકેમિસ્ટ્રીમાં જ્યારે આપણે ભણીએ છીએ ત્યારે આપણને ખ્યાલ છે પ્રોટીનની રચનામાં એમાઇનો એસિડ આવેલા હોય, અને એમાઇનો એસિડમાં જે છેડા પર NH2 એટલે અમાઇનો સમૂહ આવેલો હોય એ છેડાને આપણે એન ટર્મિનસ કહેતા હોઈએ છીએ, અને જે બાજુ સી ડબલ એચ કાર્બોક્સિલ સમૂહ આવેલો હોય ત્યાંને અને આપણે સી ટર્મિનસ કહેતા હોઈએ છીએ. તો અહીંયા તમે જુઓ અહીંયા બે એન ટર્મિનસ બતાવી, અને આ જે છે આ આ બંને શું છે? આ અને આ. તો કુલ ચાર લાઇટ ચેન, કુલ ચાર લાઇટ ચેન અને એન ટર્મિનસવાળા હેવી ચેનના ભાગો. તો આટલા આટલો જે છે આ શું? આ એક અને આ બે, બે શું બન્યા? આ બે મિયોસિનના હેડ બન્યા હે ને એમ. તો મિયોસિનની હેડની રચનામાં શું આવેલું છે? અચ્છા, હવે આ જે મિયોસિન જે હેડ છે એમાં આગળ પણ આપણે જોયું, આ જે ચર્ચા છે તો આપણે કરી લીધી છે કે આ જે ગ્લોબ્યુલર જે ગોળાકાર જે હેડ જે છે સીર્સ જે છે એમાં શું આવેલું હોય છે આપણે આગળ પણ જોયું કે ત્યાં સીર્સની રચનામાં એક્ટિન બાઇન્ડિંગ સાઇટ આવેલી હોય છે, એનાથી તે એક્ટિન સાથે જોડાઈ શકે અને જોડાઈ શકે એટલે શું છે ક્રોસ બ્રિજ જે છે એનું નિર્માણ થઈ શકે. એક્ટિન માયોસિન જ્યારે જોડાય એટલે શું કહેવાય? ક્રોસ બ્રિજનું નિર્માણ થશે. અને અ સાઇટ ધેટ બાઇન્ડ્સ એન્ડ હાઇડ્રોલાઇઝ એટીપી. બીજું શું આવેલું છે? ઉત્સેચક આવેલું છે. કયો? માયોસિન એટીપીઝ, એટલે કે એટીપીના જોડાણ સ્થાન, એટીપી માટેનું જોડાણ સ્થાન આવેલું છે હેડમાં, જે એટીપીનું શું કરે છે? જળ વિભાજન કરતું હોય છે. બરાબર એમ કે છે. ચાલો હવે થીક ફિલામેન્ટ જે છે એની વાત તો કરી લીધી, અને આ જે આકૃતિ છે એ પણ હું આપને બતાવી દઉં છું. આકૃતિ હવે જો થીન ફિલામેન્ટ જે છે, હવે પાતળા તંતુ જે છે એની આપણે વાત કરીએ તો થીન ફિલામેન્ટની રચનામાં ત્રણ પ્રોટીન આવેલા હોય છે. પાતળા તંતુકની રચનામાં ત્રણ પ્રોટીન, એક્ટિન, ટ્રોપોમિયોસિન અને ટ્રોપોનિન. હવે એક્ટિન જે છે, એક્ટિન કેવું છે? ગ્લોબ્યુલર પ્રોટીન છે, ગોળાકાર સમજીએ અહીંયા આપણે. તો એ જે ગ્લોબ્યુલર જે ફોર્મ છે એને શું કહેવાય? જી એક્ટિન કહેવાય. મેં આપણે પહેલાં પણ બતાવી હતી આકૃતિમાં ગોળ ગોળ જે હોય હે ને એને બધા આપણે શું કહીએ છીએ? જી એક્ટિન કહીએ છીએ. અને જી એક્ટિન જે છે એનું શું થાય? પોલિમરાઇઝેશન થાય, ઘણા બધા જી એક્ટિન બીજા એકબીજા સાથે જોડાય, એટલે એનાથી શું બને? બે શૃંખલા બને જે એકબીજાને વળીને આવેલી હોય. કયા ફોર્મમાં? આલ્ફા હેલિકલ સ્વરૂપમાં. તો જે બે તંતુ જેવી જે રચના બને, બે જે તંતુમાં જે પ્રોટીન બને એ શું છે? એને જ આપણે એક્ટિન કહીશું. તો અહીંયા તમે જુઓ આ જે છે અહીંયા બધા આ રીતના બધા શું હોય? પહેલાં જી એક્ટિન હોય, અને જી એક્ટિન ઘણા બધા જોડાઈને શું થાય છે? આ તમે જોશો તો ડબલ હેલિકલ છે ને, આલ્ફા હેલિકલ સ્ટ્રક્ચર છે. તો એમાં આ એક શૃંખલા અને આ બીજી શૃંખલા, બે જે શૃંખલા છે એકબીજા સાથે જોડાઈને આ જે પ્રોટીન બનાવ્યું આને જ આપણે એફ એક્ટિન તરીકે ઓળખતા હોઈએ. એટલે આ જે આપણે જે જોઈ રહ્યા છીએ એ છે એફ એક્ટિન. અચ્છા, હવે એફ એક્ટિન જે છે એમાં તમે જોશો તો શું કહે છે કે જે એફ એક્ટિન જે છે એમાં થોડે થોડે સ્થાન પર શું હોય? એમાં એક્ટિન એક્ટિવ સાઇટ હોય, અથવા તો માયોસિનના જોડાણ માટેનું સ્થાન હોય. પણ એ જે છે એ શું છે? માયોસિનનું જે બાઇન્ડિંગ સાઇટ છે એ તો શું છે? આ ટ્રોપોમિયોસિન જે છે એ એને કવર કરે છે, બરાબર કે નહીં? અને જે ટ્રોપોમાયોસિન જે છે એની સાથે પાછું શું જોડાયેલું છે? થોડા થોડા અંતરે ટ્રોપોનિન જોડાયેલું હોય છે. તો આ રીતે શું છે આખું જે છે એ શું છે? થીન ફિલામેન્ટની વાત કરીએ આપણે. હવે જે ટ્રોપોમિયોસિન છે એના વિશે આપણે વાત કરીશું. તો જો ટ્રોપોમિયોસિન જે આપણે આકૃતિમાં જોયું એ શું છે? ફિલામેન્ટસ પ્રોટીન, તંતુમય પ્રકારનું પ્રોટીન છે. અને એ ક્યાં છે? તો એક્ટિન ફિલામેન્ટ જે છે એમાં જે આપણે જે ખાડાવાળા જે ભાગો જોયા જ્યાં માયોસિનનું સીસ જોડાવાનું છે એના પર એ આવેલું હોય છે વિશ્રામ અવસ્થામાં, બરાબર. અને વિશ્રામ અવસ્થામાં એ શું કરે છે? જે માયોસિનનું જે જોડાણ માટેનું જે સ્થાન છે એને એ રોકી રાખે છે, બરાબર કે નહીં? અને એટલે શું છે કે જો સ્નાયુ સંકોચન કરવું હોય તો પછી ટ્રોપોમાયોસિન જે છે એને એ જગ્યાએથી હટાવવું પડે, અને એના કારણે શું છે
એકવાર ટ્રોપોમિયોસિન જે છે એ પોતાના સ્થાનેથી હટે એટલે એક્ટિનનું જે માયોસિન માટેનું જે જોડાણ સ્થાન છે એ ખુલ્લું થાય અને એક્ટિન અને માયોસિન જે છે એ એકબીજા સાથે જોડાઈ શકે. હવે આપણે આમના વિશે પણ વાત કરી લઈએ, જે ટ્રોપોનિન છે આના વિશે આપણે વાત કરી લઈએ. હવે ટ્રોપોનિન જે છે, ટ્રોપોનિન એ ત્રણ ગોલીય પ્રોટીન એનું એક સંયોજન છે, બરાબર, એનું એક કોમ્પ્લેક્સ છે. કયા એટલે કે ત્રણ જે પ્રોટીન છે, ટ્રોપોનિન ટી, ટ્રોપોનિન આઈ અને ટ્રોપોનિન સી, એ ભેગા મળીને ટ્રોપોનિન સંકુલ બનાવતા હોય. કોમ્પ્લેક્સને આપણે સંકુલ કહીએ ગુજરાતીમાં. તો ટ્રોપોનિન ટી, ટ્રોપોનિન આઈ અને ટ્રોપોનિન સી ભેગા મળીને એક ટ્રોપોનિન સંકુલ બનાવે છે. અને આ જે ટ્રોપોનિન સંકુલ જે છે એ ક્યાં આવેલું છે, તો ટ્રોપોમાયોસિનના જે તંતુ છે એમાં થોડા થોડા અંતરે તે આવેલા હોય છે. દાખલા તરીકે આ જે આકૃતિ છે એમાં આપ જોશો તો અહીંયા ટ્રોપોનિન બતાવ્યું છે, પછી થોડા અંતરે અહીંયા હોય, પછી અહીંયા હોય, થોડા થોડા અંતરે શું છે અહીંયા બતાવી દઈએ આપણે, તો આ રીતે થોડા થોડા અંતરે ટ્રોપોમિયોસિન પર ટ્રોપોનિન આવેલા હોય છે. હવે ટ્રોપોનિનમાં જે ત્રણેય જે ઘટકો છે એક પછી એક એમની વાત કરીએ. ટ્રોપોનિન ટી જે છે એમાં જે કેપિટલ જે ટી લખેલો છે, ટી એટલે ટ્રોપોમિયોસિન માટે. તો આ જે ટ્રોપોનિન ટી જે છે એ કોની સાથે જોડાયેલું છે, તો એ જે છે એ ટ્રોપો, દેખો, એટાચિસ ટ્રોપોનિન કોમ્પ્લેક્સ ટુ ટ્રોપોમાયોસિન, બરાબર. એટલે ટ્રોપોનિન ટી કોની સાથે જોડાયેલું છે, ટ્રોપોનિન ટી ટ્રોપોમાયોસિન સાથે જોડાયેલું છે. અને બીજા જે ઘટકો છે, બીજા બે ઘટકો કયા, ટ્રોપોનિન આઈ અને સી. આઈ અને સી કોની સાથે જોડાયેલું છે, આઈ અને સી જે છે એ ટી સાથે જોડાયેલું છે. અને ટી કોની સાથે જોડાયેલું છે, તો ટી જે છે એ પાછું મિયોસિન સાથે જોડાયેલું છે. તમે જુઓ આ સી જે છે સી કોની સાથે જોડાયેલું છે, ટી સાથે. આઈ કોની સાથે, ટી સાથે. અને ટી કોની સાથે જોડાયેલું છે, ટી જે છે એ મિયોસિન સાથે જોડાયેલું છે. એ રીતે આપણે સમજવાનું છે, બરાબર કે નહીં. અચ્છા હવે જે આઈ જે છે, આઈ એટલે શું, આઈ ફોર ઇનહિબિશન. ઇનહિબિશન એટલે શું, અવરોધવું, હે ને ગુજરાતીમાં. તો ટ્રોપોનિન આઈનું કામ શું છે, તો જો ટ્રોપોનિન આઈ જે છે એ ટ્રોપોમિયોસિન સાથે મળીને શું કરે છે, ઇનહિબિટ ધ ઇન્ટરેક્શન ઓફ એક્ટિન અને મિયોસિન બાય કવરિંગ ધી મિયોસિન બાઇન્ડિંગ સાઇટ ઓન એક્ટિન. તો ટ્રોપોનિન આઈ જે છે કોની સાથે મળે છે, ટ્રોપોમિયોસિન સાથે મળીને શું કરે છે, એક્ટિન જે છે એક્ટિનના અણુઓ પર જે માયોસિન માટેનું જે જોડાણ સ્થાન છે એને કવર કરી રાખે છે, એને ઢાંકી રાખે છે. તો એને કારણે શું છે, એક્ટિન અને માયોસિનનું જોડાણ થઈ શકતું નથી, ટ્રોપોનિન આઈ. અચ્છા હવે ટ્રોપોનિન સીની વાત કરીએ, તો ટ્રોપોનિન સીનું કામ શું છે, દેખો સી જે છે સીનો અર્થ શું કરવાનો છે, સી એટલે સી એ ટ્વાઇસ પ્લસ કેલ્શિયમના ધનાયનો. હવે ટ્રોપોનિન સી જે છે આકૃતિમાં, આ જે ટ્રોપોનિન સી જે છે એની સાથે શું જોડાતા હોય છે, સી એ ટ્વાઇસ પ્લસ કેલ્શિયમના આયનો જોડાય છે. તો સી એ ટ્વાઇસ પ્લસ જે છે એ જ્યારે ટ્રોપોનિન સી સાથે જોડાય ત્યારે શું થાય, આખું આખું જે ટ્રોપોનિન છે એમાં કન્ફર્મેશનલ ચેન્જીસ થાય છે. એટલે આખું જે ટ્રોપોનિન છે એની રચનામાં શું છે, ફેરફાર થાય છે. એટલે ટ્રોપોનિનનું જે સ્વરૂપ છે એ બદલાય છે. હવે ટ્રોપોનિનનું સ્વરૂપ બદલાય એટલે શું છે, જે માયોસિન જે છે એ પોતાના સ્થાનેથી હટે છે. એટલે એક્ટિન પર જે માયોસિન બાઇન્ડિંગ સાઇડ આવેલું છે એ ખુલ્લું થાય છે અને માયોસિનનું જે હેડ છે એ એક્ટિન સાથે જોડાઈ શકતું હોય છે, એવો અહીંયા અર્થ થાય છે, બરાબર. ચલો હવે આગળ વધીએ. હવે આ જે આકૃતિ છે એમાં તમે જુઓ માયોસિનનો અણુ તમને બતાવેલ છે, આખી જ આકૃતિ છે, હું આપને બતાવી દઉં છું. તો જુઓ બધા માયોસિનના અણુ આપણને બતાવેલા છે. અને ટેલ જે છે માયોસિનની ટેલ જુઓ, તો ટેલમાં શું આવેલું છે, હેવી ચેન બતાવેલી છે. હેડમાં શું આવેલું છે, હેડમાં લાઇટ ચેન આવેલી છે. અને હેવી ચેનના જે એન ટર્મિનસ છે, એન છેડાઓ, એ ક્યાં આવેલા છે, હેડમાં આવેલા છે, બરાબર. અને અહીંયા પણ તમે જુઓ માયોસિન મોલિક્યુલ બતાવેલું છે, બરાબર.
એનુસીસ બતાવેલું છે. ચલો હવે હવે તમે જુઓ, હવે જે વાત કરીએ છીએ આપણે અહીંયા, હવે માયોસિનનો જે અણુ છે, માયોસિન મોલિક્યુલ, એનું જ્યારે ડાયજેશન, એનું પાચન જ્યારે ટ્રિપ્સિન સાથે થાય, માયોસિન અણુનું પાચન જ્યારે ટ્રિપ્સિન સાથે કરવામાં આવે ત્યારે ટુ ફ્રેગમેન્ટ જનરેટ, એટલે બે ટુકડાઓ પ્રાપ્ત થતા હોય છે. દાખલા તરીકે આકૃતિમાં આપણે બતાવેલ છે, આ દાખલા તરીકે આ જે છે આખો માયોસિનનો અણુ છે, અને એનું પાચન કોનાથી કરીએ છીએ આપણે, ટ્રિપ્સિન ઉત્સેચક. ટ્રિપ્સિન ઉત્સેચક આ માયોસિન અણુ પર કામ કરે એટલે બે ટુકડા મળતા હોય છે. કયા બે ટુકડા? HMM અને બીજો ટુકડો કયો? LMM. તો HMMને શું કહેવાય? હેવી મેરોમાયોસિન. અને LMM જે છે એને શું કહેવાય? લાઇટ મીરોમાયોસિન. બરાબર. હવે લાઇટ મીરોમાયોસિન જે છે એ ક્યાં છે? તો એ જે ટેલ જે છે ત્યાં લાઇટ મીરોમાયોસિન છે. અને લાઇટ મીરોમાયોસિન જે છે એ ATPase એક્ટિવિટી ધરાવતું નથી, એટલે એટીપી જે છે લાઇટ મીરોમાયોસિન સાથે જોડાતું નથી. ટેલ સાથે, કહેવાનો મતલબ ટેલ જે છે માયોસિન મોલેક્યુલની જે ટેલ છે એમાં લાઇટ મીરોમાયોસિન જે છે ત્યાં ATPase એક્ટિવિટી નથી, એટલે ત્યાં એટીપી નથી જોડાતું, અથવા તો એક્ટિન બાઇન્ડિંગ એબિલિટી પણ નથી. એટલે આ જે ભાગ છે ટેલવાળો માયોસિનનો એ પાછો, એને એ ક્ષમતા બી નથી, આની એ ક્ષમતા બી નથી કે એ પાછું એક્ટિન સાથે જોડાઈ શકે નહીં. આ જે છે LMM જે છે એક્ટિન સાથે જોડાઈ શકે નહીં, અને ATP પણ આની સાથે જોડાઈ શકે નહીં. બરાબર, એમ કહેવાનો મતલબ છે. અને જે હેવી મીરોમાયોસિન જે છે HMM, એમાં શું આવેલું છે? ગ્લોબ્યુલર એટલે કે ગોલીય ગોળાકાર શેષ આવેલું છે, અથવા અને બીજું શું છે, થોડો તેલનો ભાગ પણ છે. તો તમે જુઓ HMM જે આપણને બતાવેલું છે એમાં આ દેખો, આ શીર્ષ આવેલા છે હેડ, અને થોડો તમે જોશો તો થોડો તેલનો ભાગ પણ HMMમાં આવેલો હોય છે. બરાબર. અચ્છા, હવે HMM જે છે પાછું એનું સ્પ્લિટ એટલે એનું વિયોજન હે ને આગળ પણ થઈ શકે, HMMને હજુ પણ તોડી શકાય છે બે ભાગમાં. અને કોણ તોડે છે? ઉત્સેચક કયો છે? ઉત્સેચક છે પેપેન. હવે તમે જુઓ આ જે HMM જે છે HMM પર કોણ કામ કરે છે? HMM પર કામ કરે છે પેપેન. તો HMM જે છે એના પર પેપેન કામ કરે એટલે આપણને બે ઘટકો મળે. કયા? હેવી મીરોમાયોસિન S1, જેને આપણે શું કહીશું? HMM S1. તો આ જે છે HMM S1. અને બીજું શું? ફાઇબ્રસ HMM S2, એટલે તંતુમય HMM S2. તો જુઓ ધ ગ્લોબ્યુલર HMM S1 જે આપણે જોયું, જે HMM S1 જે છે એના પર એ શું કરે છે? ATPase એક્ટિવિટી અને એક્ટિંગ બાઇન્ડિંગ એબિલિટી, એટલે આની વાત કરી રહ્યા છીએ આપણે. આ જે HMS1 છે આની સાથે કોણ જોડાઈ શકે? આની સાથે ATP જોડાઈ શકે. અને પછી આની સાથે બીજું, આ જે છે આ હેડ કોની સાથે જોડાઈ શકે? તો આ જે હેડ જે છે એ પાછા એક્ટિન સાથે જોડાઈ શકતા હોય છે. બરાબર કે નહીં? અચ્છા, અને HMS ફાઇબ્રસ તંતુમય જે HMS2 જે છે વિચ હેઝ નન ઓફ ઇટ, એટલે આ જે છે આ ફાઇબ્રસ HMS2 જે છે એની પાસે નન ઓફ ઇટ, એટલે શું છે? ATP જે છે ATP પણ ના જોડાઈ શકે આની સાથે, અને આ જે છે આ એક્ટિન સાથે પણ, આ જે ભાગ છે એ એક્ટિન સાથે પણ ના જોડાઈ શકે. બરાબર, એમ કહેવા માંગે છે. તો આ જે છે એ પણ હું આપને બતાવી દઉં છું. જો અહીંયાથી તમારે આટલી જે માહિતી છે આ માહિતી આપણે યાદ રાખવાની છે, અહીંયાથી આટલો ભાગ. બરાબર, અને આ જે માહિતી છે આ આટલો ભાગ, પછી આ જે આકૃતિ છે એ તમારે ધ્યાનમાં બરાબરથી કરવાની છે.
आज आकृति है ए, तो आ साथ आज प्रेजेंटेशन लैक्चर है कॉन्ट्रेक्टाइल प्रोटीन्स अंगेनू ए हवे अहीं पूर्ण थाय छे। हूँ आशा राखू छू कि आज प्रेजेंटेशन लैक्चर है आनाथी आप जे छे आपनी परीक्षा की तैयारी अने आपनो जे अभ्यास छे स्टडी छे ए सारी रीते करी शकशो। मारू नाम मनीष कोष्टी सर छे, हूँ अमदावादथी छू। बाय बाय, नमस्ते।